નમસ્કાર અને ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ સાથે હું સુજૈન વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસમાં શિવ દર્શનનો અનિરોજ મહિમા છે. શિવ ભક્તો શિવદાદાના દર્શને મંદિરોમાં ઉમટી પડે છે. ભોળાનાથને રીઝવવા જળ બલિપત્ર દૂધનો અભિષેક કરે છે ત્યારે શિવદાદા પ્રસન્ન થઈ મનોકામના પૂર્ણ કરે છે. ભારતમાં અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ ધરાવતા શિવ મંદિરો આવેલા છે. શાસ્ત્રો અને પુરાણોમાં પણ આવા મંદિરોનો ઉલ્લેખ જોવા મળે છે. મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના પલીખંડા ગામે આવેલું અને સ્વયંભૂ 8 ફૂટ ઊંચું શિવલિંગ ધરાવતું મંડકેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે હાલોલ શામળાજી ધોરી માર્ગ ઉપર અડીને આવેલું મરડેશ્વર મહાદેવનું મંદિર આધ્યાત્મિક અને પૌરાણિકનું મહત્વ છે. આ પાવનકારી મંદિર સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે. આ શિવ મંદિરમાં 8 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતું મંદિર શિવ ભક્તોને આકર્ષે છે. આ શિવલિંગ મરડિયા પથ્થરમાંથી બનેલો હોવાને કારણે આ મંદિરનું નામ મરડેશ્વર મહાદેવ પડ્યો હોવાનું માનવામાં આવે છે. એક દંતકથા મુજબ પુરાતન કાળમાં કેટલાક બ્રાહ્મણો આ સ્થળે ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ મરડ માટીમાંથી બનાવી રહ્યા હતા ત્યારે અહીંથી કેટલાક સિદ્ધહસ્ત ઋષિમુનિઓનો પસાર થતા તેમણે પાણીની અંજલી છાંટતા પાર્થેશ્વર એકલિંગ પ્રગટ થયા હતા. આ મંદિરનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં કરવામાં આવ્યો છે. અહીંના જિલ્લા સહિત અન્ય રાજ્યોના ભક્તો પણ દર્શન કરવા માટે આવે છે. ભાવિક ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ મહાદેવના શિવલિંગમાંથી અવિરત જળધારા વહેતી રહેશે જે ચમત્કારથી કમ નથી. શ્રાવણ મહિનામાં ભક્તોનો ઘોડાપુર ઉમટે છે. આ શિવલિંગ શિવરાત્રિના દિવસે ચોખાના દાણા જેટલું વધે તેવી પણ લોકવાયકા છે. આ શિવલિંગ છત પર અડી જશે ત્યારે પ્રલય થશે તેવી લોકવાયકાઓ પણ છે. લોકવાયકા ગમે તે હોય પણ લોકોની શ્રદ્ધા મરડેશ્વર દાદા માટે ખૂટતી નથી. ગોધરા અને લુણાવાડાની વચ્ચે પાલીખંડના ગામમાં શ્રી મરડેશ્વર મહાદેવ સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ આવેલું છે. તે મંદિર 10 શિવરાત્રિના રાત્રિએ 1 ચોખાના દાણા જેટલું વધે છે. અમે ઘણા સમય કેટલાક વર્ષોથી મંદિરમાં આવીએ છીએ અને અમારી બધી મનોકામના અમારા મરડેશ્વર દાદાએ પૂરી કરી છે. વિદેશથી પણ ઘણા લોકો આવતા હોય છે, તેઓની પણ બધી મનોકામના પૂરી થતી હોય છે. આ મંદિર સ્વયંભૂ મંદિર છે. મરડ નામના પથ્થરમાંથી ઉત્પન્ન થયેલ મંદિર એને સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. 3 દિવસ છે. એ દિવસે શ્રાવણ મહિનામાં બધા સોમવારે મંદિરે આવે છે અને અમે લુણાવાડાથી આવીએ છીએ દર્શન કરવા માટે અને શંકર દાદા બધી મનોકામના આપણી પૂરી કરે છે. એટલે આ મંદિર બહુ પુરાણું મંદિર છે અને હવડે ચાંદીનો શેષ નાક મૂકવામાં આવ્યો છે. પ્રિતેશ દરજી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પંચમહાલ. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.